ધોલેરા ધોલેરાસરના કેન્દ્ર સ્થાને ધોલેરા ગ્રામ પંચાયતના ચાલીસ વર્ષના આકરણી રજિસ્ટરો ગુમ થયાની બાબત સામે આવી છે કોંગ્રેસ પ્રમુખ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સીઆઈડી ક્રાઇમ તપાસ અંગે રજૂઆત કરવામાં આવી છે નવનિયુક્ત ઉપસરપંચે બે માસથી ચાર્જ સંભાળ્યા બાદ પણ દસ્તાવેજો નહીં સોપાતા ગ્રામજનોને દસ્તાવેજી પુરાવા સાબિત નહીં થતા હેરાન પરેશાન થયા છે સમગ્ર મામલે ભૂમાફિયાઓ અને જે તે સત્તાધીશો દ્વારા ષડયંત્ર અચરાયું હોવાના આક્ષેપો અને કાર્યવાહીની માંગ કરાઈ છે મારું નામ ચુડાસમા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ છું ધોલેરા ગ્રામ પંચાયતની અંદર અમો અમારી બોડીએ તારીખ વીસ એક બે હજાર બાવીસના રોજ અમે લોકોએ ચાર્જ સંભાળ્યો ત્યારથી આજે ઓગણત્રીસ માર્ચ સુધીમાં અમોને અગાઉના આકાણી રજિસ્ટરો ઓગણીસ ઓગણીસો અડસઠથી બે હજાર બાર સુધીના ધોલેરા ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ જ ન હોય અને ચાર્જમાં પણ મળેલ ન હોય ત્યારે ગામ લોકોના જે પ્રશ્નો છે અગાઉના કે જૂના દસ્તાવેજો કોઈ લઈને આવે કે જૂની આકારણીઓ લઈને આવે તો અમે લોકો અહીંયા એમના પ્રશ્નનું સોલ્યુશન કરી શકવીતી તેવી શક્યતાઓ ઓછી છે કારણ કે રેકોર્ડ જ ઉપલબ્ધ નથી અને ધોળેરા ગામનું જે અત્યારે વિશ્વ લેવલે નામ છે તે અત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જોવી તો ધોલેરા ગામને અત્યારે નસ્તી નાબૂદ કરવાની પ્લાનિંગપૂર્વક આયોજનબદ્ધ રીતે કામ કરી રહ્યા હોય તેવું ભૂમાફિયાઓ દ્વારા અગાઉ પણ કરેલું હોય તો અમે અમારા ગામ વતી ધોળેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રીને સાત મહિના અગાઉ આવેદનપત્ર આપી અને આકાણી રજિસ્ટરો શોધવા બાબતની રજૂઆત સાત મહિના અગાઉ મેં આવેદનપત્ર ટીડીઓ સાહેબને આપેલું છે છતાંય આજ દિન સુધી કોઈ મને જવાબ મળેલ નથી એટલે ધોલેરા ગ્રામ પંચાયતનું ઓગણીસો અડસઠથી અત્યાર સુધીનું કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નહીંથી અને લોકોને પોતાની પ્રોપર્ટીની હકીસ્સાની જે નુકસાની પહોંચી છે એના બારામાં લોકોએ મને